ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. એસસીજી હોસ્પિટલ અમદાવાદે ન્યૂનતમ આક્રમક તકનીકનો ઉપયોગ કરીને ભારતમાં પ્રથમ વખત ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરી. ભારતમાં તેના પ્રથમ કેસમાં એસસીજી હોસ્પિટલના ડોક્ટરોએ ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ કરવાની સર્જરી કરી એક ઇતિહાસ સર્જ્યો છે. એસસીજી હોસ્પિટલના ડોક્ટરોએ મિનિમલી ઇન્વેસિવ ટેકનોલોજીનો ઉપયોગ કરી જટિલ ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી છે. નિષ્ણાતોએ મિટ્રલ એઓર્ટિક વાલ્વ અને હૃદયના ટ્રિક સ્પીડ વાલ્વ રોગની ગંભીર સમસ્યાનો સામનો કરતા 61 વર્ષીય મહિલા દર્દીના 3 વાલ્વને યાંત્રિક વાલ્વ સાથે બદલ્યા અને આ સિદ્ધિ ડોક્ટર બ્રિજ મોહનસિંહ, ડોક્ટર જયશાહ અને એસસીજી હોસ્પિટલના ડોક્ટરની ટીમે કરી છે. દર્દી લલિતાબેન પટેલ થાક અને ધબકારા સાથે ડીપની તકલીફ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમના પાછલા ઇતિહાસને તપાસ કરતા એવું જાણવા મળ્યું કે લલિતાબેનને ભૂતકાળમાં ક્યારેય હૃદય સંબંધિત કોઈ સમસ્યા સર્જાઈ નથી. 2D કાર્ડિયોગ્રાફ હાથ ધર્યા પર તેમને ગંભીર મિટ્રલ સ્ટેનોસિસ અને સિવિયર એઓર્ટિક સ્ટેનોસિસ, સિવિયર ટ્રિકલ વાલ્વ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવું દેખાતું હતું. સામાન્ય રીતે હૃદયના સ્ટેનોસિસથી પીડાતા દર્દીઓનું વજન ધીમે ધીમે ઘટે, પરંતુ લલિતાબેનના કેસમાં અનોખો હતો. તેમાં તેમનું વજન એકદમ જ ઘટી ગયું હતું. એસસીજી હોસ્પિટલ આવ્યા ત્યારે તેમનું વજન માત્ર 32 કિલો હતું. દર્દીની જે પણ સિમ્પટમ્સ છે અથવા લક્ષણો છે, એ જે છે એ શ્વાસ ચડવાની તકલીફ, છાતીમાં દુખાવો કે ધબકારા, આ 3 વસ્તુ માટે જો એ કોઈ કાર્ડિયોલોજીસ્ટ કે કોઈ સારી હોસ્પિટલમાં જેમાં આ સુવિધા હોય એની પાસે એ ગયા હોત તો કદાચ આ જ વસ્તુ આપણે ઘણું જલ્દી ડાયગ્નોસ કરી શક્યા હોત. 15-20 વર્ષથી એમને આ તકલીફ હતી, પણ છેલ્લા 10 વર્ષથી એમને એક તકલીફ બહુ જ અગત્યની હતી કે જે પ્રોપરલી એ સૂઈ નહોતા શકતા, અને એ સૂઈ નહોતા શકતા એનું મેઇન કારણ એમના હૃદયના વાલની તકલીફ હતી. જે અમારી પાસે લગભગ 2 મહિના પહેલાં અમારી પાસે આવ્યા ત્યારે મેં એમને કીધું કે આપણે આ રીતે હૃદયની તપાસ કરવી જોઈએ, અને એ હૃદયની તપાસમાં જ્યારે અમે એકોકાર્ડિયોગ્રાફી કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એમના 3 વાલ ખરાબ છે, અને એ 3 વાલ ખરાબ હોવાનું મેઇન કારણ એ એમને એક રુમેટિક હાર્ટ ડિઝીઝ નામનું રોગ કહેવાય કે જે યુઝ્યુઅલી યંગ એજમાં થતો હોય છે, 2nd અથવા 3rd ડિકેડમાં એ ડાયગ્નોસ થઈ જતો હોય છે. એમાં દર્દીને જોઈન્ટ પેઇન થવા, તાવ આવવો અને એના કારણે હૃદયની અંદરમાં વાલમાં ચેપ લાગવો એ રીતનો રોગ થતો હોય છે. આ રોગ બેઝિકલી જો જલ્દી શોધાઈ જાય અથવા તો જલ્દી ડાયગ્નોસ થઈ જાય તો પ્રોગ્રેશન આપણે અટકાવી શકીએ, અને હૃદયના કોઈ પણ આઈધર વાલની સર્જરી હોય કે કોઈ ઇન્ટરવેન્શન હોય કે બલૂન એન્જિયોપ્લાસ્ટી કરવાની આવે એ બધી જ વસ્તુ તમે જલ્દી કરી શકો અને દર્દીને સારી ક્વોલિટી ઓફ લાઈફ આપી શકો. ઓર્ગેનિક ટ્રિક સ્પીડ ડિસીઝ ઓફ રિંગ ગેટેસ ધરાવતા દર્દી જવલે જોવા મળે છે. તેના કારણે હૃદયના 3 મુખ્ય વાલ્વ બદલવામાં આવે. આ સંભવિત જોખમી પરિબળોને ગૂંચવણોને ધ્યાનમાં રાખીને ડૉક્ટર બ્રિજ મોહનસિંહ અને તેમની ટીમે ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ માટે ન્યૂનતમ આક્રમક તકનીક દ્વારા દર્દીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. આ કેસ અંગે ટિપ્પણી કરતા ડૉક્ટર બ્રિજ મોહનસિંહ, ડાયરેક્ટર કાર્ડિયા સર્જર વિભાગ SCG એ જણાવ્યું કે પ્રથમ વખત અમે હૃદયના 3 મુખ્ય વાલ્વને બદલીને મિકેનિકલ મેટલ વાલ્વ મૂક્યા છે અને સ્પીડ વાલ્વનું ક્ષતિગ્રસ્ત થવું એ ખૂબ જ દુર્લભ ઘટના દૃશ્યમાન થાય છે. और तीनों वाल रिप्लेस करने थे इसलिए ये यूनिक था. और दूसरा इनका ये था कि हमने इनका ये तीनों वाल रिप्लेस किए मिनिमली इन्वेजिव प्रोसीजर से, जो काफ़ी अनकॉमन है और ये देश का पहला रिपोर्टेड केस है इसमें मिनिमली इन्वेजिव टेक्निक से तीनों वाल रिप्लेस किए गए हैं. और इनमें एक खास बात ये थी कि इनका वेट इतना कम था कि किसी भी सर्जिकली फिट नहीं, कार्डिक सर्जरी तो दूर की बात है, किसी भी सर्जिकली फिट नहीं थी. तो हमने इनको ऑप्टिमाइज किया, कुछ मेडिसिन दी, उसके बाद इसको ऑपरेट किया और अब देखिए अच्छा रिकवरी. એસસીજી હોસ્પિટલ અમદાવાદ ખાતેના ઇન્ટરનેશનલ કાર્ડિયાકાઇસ્ટ ડૉક્ટર જયશાહ જણાવે છે કે લલિતાબેનની શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ અને વધતા ધબકારા માટે તપાસ કરવામાં આવી હતી અને બાદમાં તેમનું મલ્ટીપર્પઝ વાલ ડિસીઝ હોવાનું નિદાન થયું હતું. ટ્રિપલ વાલ રિપ્લેસમેન્ટ સર્જરી સાથે તેમના MICCS બાદ તેમને સારા પ્રોથિક્સ્ડ વાલ ફંક્શન સારી રીતે વ્યવસ્થિત થઈ ગયા છે અને હવે તે ક્લોઝ ફોલ અપમાં હેઠળ છે.
આ પ્રસંગે એસસીજી હોસ્પિટલ અમદાવાદના ચીફ ઓપરેટિંગ ઓફિસર બીર સિંહ ચૌધરીએ જણાવ્યું કે એસસીજી દર્દીઓ માટે નવનીતમ અને શ્રેષ્ઠ સારવાર પરિણામોનો પ્રદાન કરવામાં સતત મોખરે છે. હું આ જટિલ સર્જરીને પૂર્ણ કરવાના કાર્યમાં સામેલ સમગ્ર ટીમને અભિનંદન આપવા માગું છું. ડોક્ટરોનો આભાર માનતા દર્દીએ જણાવ્યું કે આ સ્થિતિએ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી અને મેં બધી આશા ગુમાવી દીધી હતી. એસસીજી ખાતે ડૉક્ટર બ્રજમોહન સિંહ, ડૉક્ટર જય શાહ અને તેમની ટીમ દ્વારા આ સર્જરી કરી મને નવો પ્રાણ આપવામાં આવ્યો છે તે બદલ હું તેમને આભાર વ્યક્ત કરું છું. સર, મને તકલીફ એકદમ થોડાક વર્ષમાં જ થઈ એટલે ડોક્ટરને પૂછ્યું એટલે અમારે કમ્પ્લીટ થવું પડ્યું. તકલીફો શું હતી તમને? શ્વાસ નહીં હતો, અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.